ભારતને સાજા થયા તે પહેલા આપણા ક્રાંતિકારીઓએ અને આપણા આઝાદીના લડવૈયાઓએ અનેક રાષ્ટ્રધ્વજ બદલ્યા, સ્વીકાર્યા અને છેવટે આઝાદ ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે તિરંગો અમલમાં આવ્યો. તો ચાલો એ સફરને માણીએ. ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ 7 ઓગસ્ટ 1906 ના રોજ કલકત્તામાં પારસી બગાન સ્ક્વેરમાં રોપાયો હતો. એવું કહેવાય છે કે આપણા રાષ્ટ્રધ્વજમાં 3 આડા પટ્ટા હતા, લીલો, પીળો અને લાલ. લીલા પટ્ટામાં 8 સફેદ કમળના ચિહ્નો હતા, પીળા પટ્ટામાં વંદે માતરમ એમ લખેલું હતું અને લાલ પટ્ટામાં ડાબી બાજુએ સૂર્ય અને જમણી બાજુએ અર્ધચંદ્ર અને તારા હતા. સૂર્ય અર્ધચંદ્રના આ સ્થાન બદલાયા હતા. હાલ મરાઠી અને કેસરી પુસ્તકાલયમાં પુના ખાતે રાખવામાં આવે છે. ભારતીય વાયુસેના રંગો દિવસ 6 માર્ચ 3 ઓગસ્ટ